हाय फ्रेंड्स, गुड मॉर्निंग। चलो हम आगे बीजा तो जोइए, पजल्स जोइए। यस, सौथी पहला डेट ने नगरों लगता है फ्रेंड्स। यस, हम आवे छे बीजो दाखलो। उषा पासे 32 नोटबुक, प्रिया पासे 32 सॉरी उषा पासे 36, प्रिया पासे 32 नोटबुक और हिमा पासे 14 नोटबुक छे। तो त्रणेयनी मळीने कुल आयो तो शुं आवे? सरवाळो। सौथी पहला कुल नी जनरल लाइन करी, पछीना नीचे आवशे उषा पासे 32 नीचे, प्रिया पासे सॉरी उषा पासे 36 नीचे, प्रिया पासे 32 नीचे अने हिमा पासे 14 नीचे। सौथी पहला कोण नीचे करी? उषा पासे। तो शुं आवशे? उषा पासे केटली छे? 36 नोटबुक, पछी प्रिया, प्रिया पासे केटली छे? 32 नोटबुक, पछी कोण छे? हिमा। तो हिमा पासे केटली छे? 14 नोटबुक। सरवाळो करिए, 6 6 ને 2 6 7 8, પછી 4 6 8, પછી 9 10 11 ને 12, 12 નો બગડો, બધી પૈડી 1, 3 ને 3, 6 7 ને 8, આ નોટ બુક। શું કરવાનું? અલ્પવિરામ પછી લખી નાખવાનું। યસ, શું લખવાનું? ત્રણેયની મળીને કુલ કેટલી છે? 82 નોટબુક થાય। એવી જ રીતે એના પછીનો છે યસ, અશોક પાસે 24 પતંગ, નરેશ પાસે 32 પતંગ, શૈલેષ પાસે 42 પતંગ, ત્રણેયના મળીને કુલ કેટલા પતંગ થાય? કુલ નીચે સરવાળો, કુલ નીચે અંડરલાઈન, કુલ એટલે શું થાય? સરવાળો। અશોક પાસે 24 પતંગ નીચે અંડરલાઈન, નરેશ પાસે 33 નીચે અંડરલાઈન અને શૈલેષ પાસે 42 નીચે શું હશે? અંડરલાઈન। અંડરલાઈન કરેલું લખશું, હા। અશોક પાસે 42 પતંગ વત્તા નરેશ પાસે 33 પતંગ વત્તા શૈલેષ પાસે 42 પતંગ, તો શું થશે? 4 5 6 7 8 9 9, એવી રીતે સેમ જ રકમ છે તો 9, તો કુલ કેટલા થયા? 99 પતંગ। અલ્પવિરામ થી લખાણ, ત્રણેયના મળીને કુલ 99 પતંગ થાય। ચોથું છે, શૈલેષ પાસે 42 રૂપિયા, ભાવના પાસે 22 રૂપિયા અને ડિમ્પલ પાસે 14 રૂપિયા છે, ત્રણેયના મળીને કુલ કેટલા રૂપિયા થાય? કુલ એટલે સરવાળો। શું લખવાનું? શૈલેષ પાસે 52 રૂપિયા, ભાવના પાસે 22 રૂપિયા વત્તા ડિમ્પલ પાસે 14 રૂપિયા, 2 ને 2 4 4 ને 4 8 5 6 7 ને 8, કુલ કેટલા રૂપિયા થયા? 88 રૂપિયા। અલ્પવિરામ થી લખવાનું, હા, ત્રણેયના મળીને કુલ 88 રૂપિયા થાય। હવે આવે છે અન્ડરસ્ટેન્ડ, અન્ડરસ્ટેન્ડ એટલે સમજો, મંથ, મંથ એટલે મહિના। પેલું છે 30 દિવસનો એક મહિનો થાય, 30 દિવસનો શું થાય? એક મહિનો। મહિનાને માસ પણ કહેવાય, મહિનાને શું કહેવાય? માસ। 12 મહિનાનું એક વર્ષ, 12 મહિનાનું શું હોય? એક વર્ષ। શું કહે છે? 30 દિવસનું શું હોય? એક મહિનો। મહિનાને શું કહેવાય? માસ પણ કહેવાય અને 12 મહિનાનું શું હોય? એક વર્ષ। વિક્રમ સંવત એટલે ગુજરાતી વર્ષ કે ઈસવીસન એટલે કે અંગ્રેજી વર્ષ પ્રમાણે એક વર્ષના કુલ કેટલા હોય? 12 મહિના। ગુજરાતી મંથને શું કહેવાય? વિક્રમ સંવત। એમાં કયા આવે? કારતક, પહેલો મહિનો કારતક, બીજો માગસર, ત્રીજો પોષ, ચોથો મહા, પાંચમો ફાગણ, છઠ્ઠો ચૈત્ર, સાતમો વૈશાખ, આઠમો જેઠ, નવમો અષાઢ, દસમો શ્રાવણ, અગિયારમો ભાદરવો, બારમો આસો। આ બધા કયા છે? વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી વર્ષ। હવે આવે છે ઈસવીસન પ્રમાણે, તો કે ફર્સ્ટ છે।